ઘણીવાર એવું બનતું હોય છે કે જે રસ્તાને આપણે ડેડ એન્ડ સમજી લઈએ, અસલમાં ત્યાંથી એક નવી સફરની શરૂઆત થતી હોય છે. ઇલેક્ટ્રિક કારના કેસમાં પણ એમ જ બન્યું છે. જ્ઞાન વિજ્ઞાનના વિવિધ વિષયો પર હર્ષલ પુષ્કરનાનો જ્ઞાન સંવાદ વિમર્શ. ઈસવીસન 1890માં અમેરિકાના વિલિયમ મોરિસને જગતની સૌ પ્રથમ ઇલેક્ટ્રિક કાર બનાવી હતી. ઘોડાગાડીની બગી જેવી આકારની તે ગાડી 6 પેસેન્જર્સને સમાવી શકતી હતી. ગાડીની મેક્સિમમ ઝડપ કલાકના 23 કિલોમીટર હોવા છતાં તત્કાલીન યુગ પ્રમાણે તે ફ્લાઇંગ ફરકડી કહેવાતી હતી. આ આવિષ્કારના પગલે અમેરિકામાં ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો આવ્યો. અમેરિકામાં એકાદ બે નહીં પણ 20-20 મોટર ઉત્પાદક કંપનીઓ ફૂટી નીકળી. દરેકે અવનવા મોડેલ્સની ઇલેક્ટ્રિક કાર્સ બનાવી અને થોડા જ વર્ષમાં તો એકલા અમેરિકાના રસ્તે લગભગ 34,000 ઇલેક્ટ્રિક ગાડીઓ દોડવા લાગી. લંડન અને પેરિસ જેવા શહેરોનો હિસાબ તો અલગથી ગણવાનો થાય. 20મી સદીના આરંભ સુધી ઇલેક્ટ્રિક કારનો યુગ ઓવરડ્રાઈવમાં રહ્યો, પરંતુ ત્યાર પછી પેટ્રોલિયમની રેલમછેલ એવી તો થઈ અને પેટ્રોલ તથા ડીઝલ જેવા બળતણોનો સપ્લાય એટલો બધો વધી ગયો ત્યારે ઇલેક્ટ્રિક કારનો ધમધમતો યુગ ધીમો પડવા લાગ્યો. પેટ્રોલ અને ડીઝલ ગાડીઓના ઘોડાપૂરે ઇલેક્ટ્રિક કારને દૂર હડસેલી છેવટે ડેડ એન્ડ પર લાવીને ખડી કરી દીધી. વીજળીથી ચાલતી ગાડીનું કોઈ ભવિષ્ય જ નથી એમ ખોટી રીતે સમજી લેવાયું. આ ખોટી માન્યતામાં જગત લગભગ 125 વર્ષ સુધી રાચતું રહ્યું. આજે પેટ્રોલિયમની અછત અને વધતા ભાવને કારણે આપણે 125 વર્ષ પહેલાં છોડી દીધેલા પેલા ડેડ એન્ડથી નવા રસ્તે નીકળી પડ્યા છીએ. રસ્તો છે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને બાયપાસ કરવાનો. ભવિષ્યની દિશાના તે રસ્તે આપણી ફાસ્ટ ફોરવર્ડ સવારી ઇલેક્ટ્રિક કારમાં થવા જઈ રહી છે. અને ત્યારે સરેરાશ વ્યક્તિને ઇલેક્ટ્રિક કાર વિશે કેટલાક પાયાગત સવાલો થવા સ્વાભાવિક છે. નંબર 1, ઇલેક્ટ્રિક કારની રચના શી છે? આવી મોટર કાર મુખ્ય 2 પ્રકારની છે, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે HEV અને ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે EV. પહેલા વાત હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કારની કરીએ. અંગ્રેજી શબ્દ હાઇબ્રિડનો ગુજરાતી અર્થ વર્ણસંકર થાય, અને વર્ણસંકર એટલે 2 જુદી ચીજોનું સંયોજન. HEV કાર પણ એક પ્રકારનું સંયોજન જ છે કે જેમાં પેટ્રોલ પાવર્ડ ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે વત્તા લિથિયમ આયન બેટરીના વિદ્યુત પાવરથી ચાલતી ઇન્ડક્શન મોટર પણ છે. હાઇબ્રિડ કાર પેટ્રોલ વડે ચાલતી હોય ત્યારે ગાડીની બેટરીનું સતત ચાર્જિંગ થયા કરે છે. બેટરી ટોપઅપ થઈ જાય એટલે ડ્રાઈવર એક જ સ્વિચ પાડીને ગાડીને પેટ્રોલ પરથી બેટરી પાવર પર શિફ્ટ કરી શકે છે. પેટ્રોલ બાળતું ઇન્ટરનલ કમ્બશન એન્જિન ત્યારે બંધ થાય અને ગાડી ઇન્ડક્શન મોટરના જોરે દોડવા લાગે છે. બેટરીમાં સંગ્રહિત વીજળી ત્યારે ગાડીનું મુખ્ય ચાલક બળ બને છે. આની સામે ઇલેક્ટ્રિક વ્હીકલ યાને EVમાં ઇન્ટરનલ કમ્બશન એન્જિન હોતું જ નથી. ગાડી ફક્ત ને ફક્ત ઇન્ડક્શન મોટરના જોરે જ ચાલે છે. બેટરીમાં સંગ્રહિત વીજળી એ જ એ ગાડીનું બળતણ, જે ઓછું થાય ત્યારે તેનું ચાર્જિંગ કરવું પડે છે. તો સવાલ નંબર 2, ચાર્જિંગ કેવી રીતે અને કેટલા સમય માટે કરવું પડે? અત્યારે ભારતમાં વેચાતી EV કાર 200-400 કિલોમીટરની પ્રવાસ મર્યાદા ધરાવે છે. પ્રવાસ દરમિયાન વીજળીનું સતત દોહન પામીને ડાઉન થયેલી બેટરીને અપ કરવાના 2 વિકલ્પો છે. એક તો જાણે ઘરના 15 એમ્પિયર સોકેટમાં પ્લગ ભરાવીને ચાર્જિંગ કરી શકાય. બીજો વિકલ્પ, પેટ્રોલ પંપ તથા જાહેર સ્થળોએ ઊભા કરવામાં આવેલા રેપિડ ચાર્જિંગ સ્ટેશને પ્લગ ખોસી બેટરીને વીજળીના કોળિયા ભરાવવાનો છે. ચાર્જિંગ કેટલું ધીમું થાય અથવા કેટલું ઝડપી થાય તેનો મદાર ગાડીની લિથિયમ આયન બેટરીની ગુણવત્તા પર તેમજ ખુદ ચાર્જિંગ સ્ટેશન પર પણ રહેલો છે. આથી ચાર્જિંગનો ટાઈમ સરેરાશ 1-8 કલાક સુધીનો હોઈ શકે છે. સવાલ નંબર 3, ચાર્જિંગનો અંદાજિત ખર્ચ કેટલો થાય અને બેટરીની આવરદા કેટલી? અહીં પણ આંકડાનો મદાર ચાર્જિંગ ક્યાં કરો તેના પર છે. ઘરેલું વીજ વપરાશ માટે આપણે યુનિટ દીઠ 6-9 રૂપિયા ચૂકવતા હોઈએ છીએ. ઘરના 15 એમ્પિયર સોકેટમાં પ્લગ ભરાવીને બેટરી ચાર્જ કરવા મૂકો તો 4-8 કલાકનો સમય સહેજે લાગી જાય. આ હિસાબે બેટરીને અપાતું પ્રત્યેક ભરપેટ ભોજન 200-400 રૂપિયા સુધીનું હોઈ શકે. જાહેર સ્થળોએ મૂકેલા રેપિડ ચાર્જિંગ સ્ટેશનો બેટરીને 1-2 કલાકમાં જ ઓડકાર અપાવી દેતા હોવાથી ખર્ચનું ભારણ જરા ઓછું આવે છે. રહ્યો સવાલ બેટરીની આવરદાનો, તો સરેરાશ ઇલેક્ટ્રિક મોટરની બેટરી 8-1 વર્ષ અથવા 1.5 લાખ કિલોમીટર સુધી તો રંગે ચંગે કામ આપી શકે છે. સવાલ નંબર 4, ઇલેક્ટ્રિક કારની રનિંગ કોસ્ટ કેટલી? આ બહુ મહત્વનો સવાલ છે. બેટરીના પ્રત્યેક ચાર્જિંગનો ખર્ચ 200-400 રૂપિયાનો હોય છે. આપણે 300નો આંકડો પકડીને ચાલીએ. ફૂલ ચાર્જિંગ પછી ધારો કે ગાડી 300 કિલોમીટરનો પ્રવાસ ખેડી શકતી હોય તો ચાલક પર આવતું દર 1 કિલોમીટરનું ભારણ ફક્ત 1 રૂપિયાનું હોય છે. પેટ્રોલ અને ડીઝલ ગાડીના કેસમાં તો રનિંગ કોસ્ટ 6-9 રૂપિયા સુધીની સહેજે હોય છે.
સવાલ નંબર 5, પર્યાવરણની દ્રષ્ટિએ કઈ ગાડી સારી? પેટ્રોલ અને ડીઝલ ગાડીના એન્જિનમાં બળતણનું દહન થાય એટલે બાયપ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષક વાયુઓ હવામાં ભળે છે. સેડાન પ્રકારની મોટર કાર દર કિલોમીટરે 150-200 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઠાલવી દેતી હોય છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં એન્જિન જ હોતું નથી. નો એન્જિન મીન્સ નો પોલ્યુશન. આ દ્રષ્ટિએ પર્યાવરણ માટે ઇલેક્ટ્રિક કાર સાવ નિર્દોષ લાગે, પરંતુ સાવ એવું પણ નથી. ઇલેક્ટ્રિક કાર નામના હાથીને પણ ચાવવાના અને દેખાડવાના દાંત જુદા જુદા છે. આ બાબતે એક હકીકત ધ્યાનમાં લેવા જેવી છે કે ભારતની 50% કરતાં વધુ વીજળી કોલસાના દહનથી મળે છે. આ વીજળી મેળવવા જતાં વાતાવરણમાં જથ્થાબંધ કાર્બન ડાયોક્સાઇડ ઠલવાતો હોય છે. ઇલેક્ટ્રિક કારની બેટરીના ચાર્જિંગમાં કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટની વીજળી વાપરો તો ગાડીનો પ્રત્યેક 1 કિલોમીટર પ્રવાસ વાતાવરણમાં ઓછામાં ઓછા 60 અને વધુમાં વધુ 70 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં આડકતરી રીતે નિમિત્ત બને છે. ઇલેક્ટ્રિક કાર એ રીતે સાવ ઇકો ફ્રેન્ડલી તો નથી જ, પણ પેટ્રોલ ડીઝલના વારંવાર ભડકે જતા ભાવ જોતા ઇલેક્ટ્રિક કાર પોકેટ ફ્રેન્ડલી તો જરૂર છે. બલકે 125 વર્ષ પહેલાં ભૂતકાળ બની ગયેલી ઇલેક્ટ્રિક કાર જ હવે આપણું ભવિષ્ય છે.